હું યોગ યુકે માં રહું છું અને મારા મારી વાર્તાનું શીર્ષક છે આશાનું કિરણ ધડામ બે વાહનો અથડાયા અને અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા સુધા અને સાગરને બેભાન હાલતમાં અસ્પતાલમાં ખસેડાયા ચોવીસ કલાકે ભાનમાં આવતા જ સાગરે સેવા આપતી પરિચિકાને પૂછ્યું સુધા સુધા કેમ છે નકારાત્મક લોકો હલાવતા પરિચારિકા એ સહાનુભૂતિપૂર્વક સાગર નો હાથ દાબ્યો સાગર સુન થઈ ગયો તન ઠંડુ પડી ગયું અને જાણે અજાણે પણ એ કૃત્રિમ નપુનસંકતાનો શિકાર બન્યો પણ દુઃખનું ઓછળ દાડા દિવસો વીતતા ગયા અને સાગરમાં સ્ફૂર્તિનો સંચાર થવા લાગ્યો તેને સુધાની મીઠી યાદોને दिवस, सॉरी मीठी यादों ने मन्ना एक खूनामासन संकेली लिए ली थी, अनेफरी कामे लगे। एक बार तेरा दफ्तर माँ, दिल थी गमी जाए स्त्री ने आउटी जोए ने, सागर मु मन तो चंचल बनियों, पर साथे साथे कामों तेजनानी, शारीरिक उन्नपनों पर एहसास थायो। अभी हताशा भरी हालत माँ આશાના કિરણ જેવી અધિવેશન માંથી લઈ છ મહિનાના રહેવાસ સાથે સગવડ વચ્ચે કૃત્રિમ નપુસંતાના ઈલાજ માટે સાગરે ડોક્ટર શ્રીવાસ્તવ ના રમણીય વાતાવરણ વચ્ચે સ્થપાયેલા દેવાલયમાં પ્રવેશ લીધો આયુર્વેદિક ઔષધિઓ મનોવૈજ્ઞાનિક ચિકિત્સા અને મગમગતા સદાબહાર બગીચામાં ની શરૂઆત થઈ જો જો તમામ પાંચ મહિના વીતી ગયા એક દિવસ કલરવ ખડખડતા ઝરણા અને બગીચાના સુગંધમય વાતાવરણમાં સાગર યોગ સાધનામાં લીન હતો ત્યાં જ તેને એક મધુર અવાજ સંભળાયો સાગર ચાલો પપ્પા તમને બોલાવે છે મારા માં માનમાં પપ્પાએ આજે મિજબાની રાખી છે